અંબાજીના મુખ્ય સર્કલ પાસે ગંદકીનું સામ્રાજ્ય, મોટો રોગચાળો ફેલાવાની શક્યતા. વિશ્વવિખ્યાત યાત્રાધામ અંબાજીમાં દેશ વિદેશથી માઈ ભક્તો માતાજીના દર્શન મેળવવા માટે આવતા હોય છે અને એક સ્વચ્છ સુંદર અંબાજીની છવિ પોતાના મનમાં ધરાવતા હોય છે. પરંતુ હાલમાં અંબાજીમાં ઠેર ઠેર ગંદકી ઉભરાઈ રહી હોય તેવું જોવા મળે છે. હાલમાં અંબાજીમાં મેઇન સર્કલથી માત્ર 100 મીટરના અંતરે લાગેજ ગંદકીનો મોટો હબ બનાવી રાખ્યો હોય તેવું લાગી રહ્યું છે. અંબાજીમાં અગાઉ સાફ સફાઈ માટે ઓલ ગ્લોબલ સર્વિસની કામગીરી હતી, જે પોતાની ફરજ બજાવી સાફ સફાઈની સુંદર કામગીરી કરી હતી. પણ હાલમાં અંબાજીની સાફ સફાઈની કામગીરી રાજદીપ એન્ટરપ્રાઇઝના નામની કંપનીને સોંપવામાં આવી છે, જે સફાઈના નામે માત્ર દેખાવો કરતી હોય તેવું લાગી રહ્યું છે. અંબાજીના મેઇન સર્કલના બાજુમાં રાજપૂત સમાજ ધર્મશાળા સામે ગંદકીથી ઉભરાઈ રહ્યું છે. એટલું જ નહીં, ગામમાં મરી ગયેલા કૂતરાઓ આ ગંદકીમાં નાખવામાં આવ્યા છે અને મોટો રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતા વધી રહી છે. ડીકે સર્કલ જોડે આવેલા નાના મોટા વેપારીઓ અને ત્યાંથી જતા આવતા યાત્રાળુઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને તાત્કાલિક ધોરણે આ ડમ્પિંગ પોઈન્ટ અંબાજી ગામથી બહાર કાઢવામાં આવે તેવી અંબાજી ગ્રામજનોની માંગ છે.